નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બેટા આપણે આજે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે કે બેરોજગારી ઘટાડવા માટે આપણે શું કરશું બરાબર આપણે જોયું હતું કે લાસ્ટ લેક્ચરમાં કે બેરોજગારી છે એ છ પ્રકારની હતી ઋતુગત કે જે ગામડામાં જ લાગુ પડે ઘર્ષણજન્ય તો આપણે જોયું કે નવી ટેકનોલોજી એવી તો જૂની ટેકનોલોજીવાળાને થોડોક સમય બેસવું પડતું હતું માળખાગત એટલે આપણું જે અર્થતંત્ર છે એ પહેલેથી જ કેવું છે રૂઢિચુસ્ત અને પછાત નવા નવી વસ્તુ એ યુઝ કરવામાં અચકાય છે પછી પ્રચન આપણને એવું લાગે કે વ્યક્તિ કામ કરે છે પરંતુ વ્યક્તિ કામ દેખાય છે કરે છે એકચ્યુઅલમાં એને પૈસા મળતા નથી ઉત્પાદન એનાથી શૂન્ય થાય છે પછી ઔદ્યોગિક તો ઉદ્યોગોમાં કાચો માલ વીજળી જતી રહેવી કાચા માલની અછત એવા ઘણા બધા પ્રોબ્લેમના લીધે બેરોજગાર રહેવું પડે છે ઉદ્યોગમાં કામ કરતા મજૂરોને અને શિક્ષિત કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ ભણેલું છે છતાં એ બિચારા શું છે તો કે નોકરી મળતી નથી આ બધી પ્રકારની આપણે બેરોજગારી ભણાવતા હવે એમ કે છે કે બેરોજગારી ઘટાડવા માટે શું કરવું કે સરકારે શું કરેલું છે તો કે બેરોજગારીની સમસ્યા આપણા આયોજન જે સરકાર આયોજન કરે છે એની નબળી કડી છે એટલે કે આયોજનમાં કંઈક ભૂલ છે ગરીબી અને બેરોજગારી બંને સગી બેનો છે બંને વચ્ચે સમ સંબંધ એક જ સરખો બેય વચ્ચે સંબંધ છે ગરીબીનું મુખ્ય કારણ શું વ્યક્તિ ગરીબ કેમ બને તો કે કામ નથી મળતું તો કામ ન મળનારને શું કહેવાય બેરોજગાર આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત બાળકો જે યુવા વ્યક્તિઓ છે જે ભણેલો ગણેલો છે ને એમાં બેરોજગારી વધારે છે જેવી તે જેવી કે તેઓના શિક્ષણ વિશેના રસ રુચિ અભિગમ ઘટાડો થવો સામાજિક અને માનસિક પરિસ્થિતિ ઉપર ખરાબ અસર મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગારી ન મળવાને કારણે હતાશામાં હવે વ્યક્તિ એટલું બધું ભણ્યો હોય બરાબર છતાં એને નોકરી ન મળે તો એ હતાશ અનુભવે છે લાંબા સમય સુધી એવો બેકાર રહે તો યુવાનો અસામાજિક અને અનૈતિક લૂંટફાટ ચોરી એવું બધું કામ કરવા માટે કા ખરાબ પ્રવૃત્તિ સમાજની વિરોધી પ્રવૃત્તિમાં જોડાઈ જાય જેમ કે માદક દ્રવ્યોની હેરફેર ગેરકાનૂની સટ્ટો ચોરી એટલે કે કોઈને કિડનેપ કરવાની વસૂલાત કરવી ગુનાહિત કૃતિઓ કરવા પ્રેરે સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય વર્ગભેદ વર્ગભેદ સર્જાય જીવન ધોરણ ખબર ખરાબ થઈ જાય બેકારી સાથે ભાવ વૃદ્ધિ જોડાય ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી બને દયનીય બને તેઓ માદક દ્રવ્યો કે અન્ય વ્યવસાયો તરફ વળે આમ બેરોજગાર વ્યક્તિ હોય એની અસર વ્યક્તિને તો થાય કુટુંબને તેમજ આખા અર્થતંત્રને આખા સમાજ ઉપર એની ખરાબ અસર થાય છે તો કે બેરોજગારી ઘટાડવા માટે સરકારે આપણને ઉપાયો આપ્યા છે કેટલી બધી સરકારી યોજનાઓ છે કાર્યક્રમો છે બરાબર પેલું ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક દસ ટકા જેટલો ઊંચો લક્ષ્યાંક રાખી સિદ્ધ કરવા બધા પગલાં ભરવા જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડી રોકાણનું પ્રમાણ વધાર સરકારે પ્રયત્ન કરવાનો પબ્લિકે પણ પ્રયત્ન કરવાનો અને રોજગારી જો એ રોકાણ કરે એટલે એ કોઈ નવો ધંધો સેટઅપ કરે તો નવા ધંધા માટે એને માણસો જોશે તો રોજગારી વધશે અર્થતંત્રમાં કૃષિ ઉપરાંત નાના ગૃહ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ બધા વિભાગોમાં બધી પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ સરકારે સરકારે રોજગારી વધારવા માટે કેટલી બધી યોજનાઓ દ્વારા આર્થિક સહાય આપો શિક્ષણ તાલીમ કેન્દ્રો શરૂ કર્યા જ છે લોકો માટે બીજું શ્રમ પ્રધાન ઉત્પાદન કે જે સૌથી વધારે રોજગારી આપતા હોય એવા ઉત્પાદન પ્રવૃત્તિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો નાના લઘુ ઉદ્યોગ ગ્રામ ઉદ્યોગ હાથશાળ એટલે હાથેથી વર્ક થતું હોય એવું હસ્તકલા કારીગરી લગતા હુન્નર ઉદ્યોગનો વિકાસ હાથ ધરવો જોઈએ એટલે કે જેમાં સૌથી વધારે લોકો કામ કરીને એવા ઉદ્યોગ સ્થાપવા મશીનોથી કામ થતું હોય ને એવા ઉદ્યોગને સરકારે ઓછા રાખવા જોઈએ એવું કહે છે તે માટે યોજનાઓમાં પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકવી ત્રીજું ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયમાં બેરોજગારી ઘટતા કામ નથી મળતું ખેતી સિવાય તો ખેતરોમાં એકથી વધુ પાક લઈ શકાય એવી પદ્ધતિ કરો બરાબર બીજું નવી જમીન ખેડાણ હેઠળ લાવી એટલે ખાલી જમીન હોય એને ખેડાણ વાળવા ખેડાણ કરવા દઈ દેવી જોઈએ સરકારે પ્રત્યેક ખેતરને પાણી વીજળી નાની મોટી સિંચાઈ ડેમ ચેક ડેમ જળાશય નહેરો ટ્યુબવેલ બંધો સડકો બાંધકામની પ્રવૃત્તિ ખેતી સાથે સંકળાયેલ અને અનેક પ્રવૃત્તિ મરઘા બતકા મત્સ્ય ઉદ્યોગ પશુપાલન ડેરી ઉદ્યોગ વનને લગતા કાર્યક્રમો ઓછી રોકાણથી વધુ લોકોને રોજગારી મળે એવા આયોજન કરવા જોઈએ કે જેમાં માણસો વધારે રોકાયેલા હોય ચોથું ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિકસાવવા જોઈએ ત્યાં જ પૂરતી અને રોજગારીનું પ્રમાણસર મળી રહે જો ગામડામાં જ સરકાર એવા બધા ઉદ્યોગો સ્થાપે કામ એ લોકોને દે તો એ લોકો સેટીમાં ન આવે બરાબર અને રોજગારીના માંગ પરનું દબાણ ઘટાડી શકાય કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી રબર નાળિયેર ચા કોફી બધી બાગાયતી છે સેન્દ્રીય ખાતર આધારિત ખેતી સૂકી ખેતી બહુલક્ષી એક વધારે પાક લઈ શકાય એવું શાકભાજી ફળોની ખેતી તરફ વધારે પ્રોત્સાહન આપવું એ લોકોને વધારે સહાય આપવી એના ના ભાવો વધારવા તો ખેડૂતો ઈ ખેતી કરે એમ ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે શિક્ષણનું બાળકોમાં પ્રમાણ વધે એનો પણ સરકારે પ્રયાસ કરવો જોઈએ પાંચમું ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેમના આરોગ્ય શિક્ષણ ચોખ્ખું પાણી પૌષ્ટિક આહાર વીજળી રસ્તા બેન્કિંગ વીમો ઇન્ટરનેટ સંદેશાવ્યવહાર મોછોકની સવલતો જળ સજ્જ જળ વધારે ભરાય એવી પ્રવૃત્તિ સાર્વજનિક સ્થાયી મિલકતનું નિર્માણ કરવું સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ કરવો પ્રોત્સાહન રોજગાર રોજગારમૂલક કાર્યક્રમ અપનાવી ગ્રામીણ લોકોના જીવનની ગુણવત્તા અને પરિણાત્મક સુધારો લાવવો ટૂંકમાં ગામડામાં એ લોકો સિટીમાં શું કરવા આવે તો કે કામ ધંધો મેળવવા તો કે ઉદ્યોગો સ્થાપો એના બાળકો ભણવા આવે તો કે શિક્ષણ આપો એ લોકો હોસ્પિટલની ફેસિલિટી સિટીની યુઝ કરે તો કે સ્કી આપો પિક્ચર જોવા હરવા ફરવા આવે તો કે બધી પ્રવૃત્તિ એ બધું ક્યાં કરી દીધો તો કે ગામડામાં એ લોકો સિટીમાં આવશે જ નહીં અને એ નું જે જીવન ધોરણ છે એ પણ થોડુંક ઊંચું આવે હરવા ફરવા સારું જીવન થાય એમ શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારી ઘટાડવા હવે ભણેલા વર્ગને ઘટાડવા માટે બેરોજગારી તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો શિક્ષણને અનુરૂપ એ જે ભણ્યા છે એવી જ રોજગારી આપો કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણની નીતિ એ જે ભણ્યા છે એ કાં એ લોકોને એવું જ ભણાવો કે એ જ ધંધામાં આગળ વધી શકે શાળા કોલેજના અભ્યાસક્રમોમાં ત્યાંના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતને સંતોષી શકે એવા રાખો યુવા રોજગારને શિક્ષણ અને તાલીમ આપીને તેઓને વિશિષ્ટ કા કૌશલ્યનો વધારો કરો તેઓને સત સતત કામ મળે એવું આશ્વાસન પણ આપો કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મળે યોગ્ય સક્ષમ બની સ્વરોજગારી મેળવી શકે વૈશ્વિક દેશોની શ્રમશક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સક્ષમ ઊભો રહે એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરો વૈશ્વિક સ્તરે બરાબર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનો યુવા છે એ ઊભો રહી શકે એવી બધી કાબિલિયત એનામાં ડેવલપ કરો સાતમો ભારત સરકારના શ્રમ મંત્રાલય છે અને રાજ્ય સરકારે યુવા બેરોજગારીની ઔદ્યોગિક વિકાસની સાથે તેના જ્ઞાન સમજણ ઉત્સાહ કાર્યક્ષમતા વધે તાલીમ અને પ્રશિક્ષિત દ્વારા કૌશલ્ય વિકાસના અનેક ક્રમો માટે બરાબર એ લોકોમાં કૌશલ્ય વધે એના માટે મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવી કેટલી બધી ઇમ્પોર્ટન્ટ યોજનાઓ અમલમાં મૂકી છે ટેકનિકલ સંસ્થા છે કોલેજ યુનિવર્સિટીની સ્થાપનાઓ આખા દેશભરમાં વ્યવસાયિક અભ્યાસક્રમો નવી નવી ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવી શાળા કોલેજોમાં નવા નવા અભ્યાસક્રમો વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવામાં પ્રયત્નો કરવા સરકારે શાળા કોલેજ તો ડેવલપ કરી છે બરાબર હાલમાં દરેક રાજ્યમાં એક એક આઈઆઈટી છે આઈઆઈએમની જેવી ઉચ્ચ સંસ્થાઓ પણ સ્થાપવામાં આવી છે આઠમું શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના નવા ક્ષેત્રો ખોલ્યા કોમ્પ્યુટર એન્જિ કોમ્પ્યુટર ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફાર્મા ક્ષેત્રે બિઝનેસ મેનેજમેન્ટ ધંધાકીય વ્યવસાય પેકિંગ અને પ્રોસેસિંગ આઉટસોર્સિંગ માર્કેટિંગ કટરિંગ ઇવેન્ટ મેનેજમેન્ટ ઓફિસ મેનેજમેન્ટ હોટલ મેનેજમેન્ટ શેર સ્ટોક માર્કેટિંગ એટલે કે જો ઇન્ફોર્મેશન તો કોમ્પ્યુટરને લગતા બરાબર કોમ્પ્યુટર ટેકનોલોજી તો કોમ્પ્યુટરને લગતા ઇન્ફોર્મેશન તો આઈટી આવે બિઝનેસ મેનેજમેન્ટ તો બિઝનેસ કેમ કરવું આગળ એના રિલેટેડ ફાર્મ તો કે દવાને રિલેટેડ ધંધાકીય તો કે બિઝનેસને બીબીએ તો બિઝનેસ રિલેટેડ સ્ટડી થઈ પેકિંગ અને પ્રોસેસિંગ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ બરાબર માર્કેટિંગ કેટરિંગ આજે ફૂડનું ઇવેન્ટ મેનેજમેન્ટ કોઈને કાંઈ નવું ઉદ્ઘાટન કરો તો આખું ઇવેન્ટ કરી દે ડેકોરેશન કરી દે આવી કેટલા બધા એ લોકોએ નવી નવા ક્ષેત્રો બહાર પાડ્યા છે એટલે કે એ તમારે એના રિલેટેડ ભણવાનું એ તમે ભણો ને પછી આ તમે કોર્સ કરો પછી આને રિલેટેડ તમને નોકરી મળે અને કાં તમે તમારો નાનો એવો ધંધો કરી શકો આવા ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરો એવા નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા છે યુનિવર્સિટી દ્વારા કોર્સ થાય છે તેને અનુરૂપ શિક્ષણ પ્રશિક્ષણ તાલીમ સંસ્થાઓના પાઠ્યપુસ્તકો બદલવામાં એ લોકોએ સ્ટડીમાં પણ નાખ્યું છે જે થકી તેઓ નોકરીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળે શ્રમશક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના એટલે એમ નહીં ઝાઝા ઝાજા વર્ષો નહીં છ મહિના બાર મહિના એવાય કોર્સ સર્ટિફિકેટ પ્રક એ સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમ એટલે હામે એ બેસીને લોકો શીખલા જેવા કે સ્પીનિંગ વીવિંગ ટર્નિંગ પ્લમ્બરિંગ રેડિયો ટીવી ફ્રીજ મોબાઈલ એસેસરી રિપેરિંગના પણ કોર્સ કર્યા છે ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુપ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર સાયન્સ જીનેટિક સાયન્સ એરોસ્પેસ રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપી કુશળ કારીગરો ઈજનેરો ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે તથા નવા ધંધા રોજગાર શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે એ લોકોને સરકાર સસ્તી લોન આપે છે સ્થાનિક ઉદ્યોગોની સાથે રહી અને તાલીમ સંસ્થાઓનો સહકાર પરસ્પરના સંલગ્ન દ્વારા શક્ય બન્યું છે તેથી સ્થાનિક જરૂરિયાતોની માંગ મુજબ શ્રમનો પુરવઠો પૂરો પાડી રોજગારીની નવો હવે એ કોર્સવાળા શું કરે આવી નવો ઉદ્યોગવાળા હોય ને શું કરે તો કે એ ઉદ્યોગોમાં એ લોકોને કેવા માણસો જોશે ની આજુબાજુની જે સંસ્થા હોય આવા નાના નાના સર્ટિફિકેટના કોર્સીસ હોય ત્યાં કે કે અમારે આવા પાંચ વ્યક્તિ જોઈ છે પ્લમ્બિંગ કરી શકે એટલે પ્લમ્બિંગ જે લોકો સ્ટડી કરે જે કોર્સ કરે એ લોકોને આ લોકો ડાયરેક્ટ શું આપે તો કે જોબ આપે કરી અને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીની પોષે છે એવા શૈક્ષણિક અભ્યાસક્રમો અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જો જેથી યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ ઉદ્યોગ સંબંધિત વિકાસ સાધવા નવી રોજગારીના તકનું સર્જન થાય તે માટે નવા વેપાર ઉદ્યોગની શરૂઆત થાય તે જરૂરી જ છે બરાબર હવે ઉદ્યોગોમાંથી જ લોકોને રોજગારી મળે તો ઉદ્યોગો સ્થાપવા જોઈએ યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વધે યુવાનો જ ઉદ્યોગ કરે કુશળતા સંગઠન શક્તિની સાથે મૂડી રોકાણ પણ જરૂરી છે સરકારશ્રી દ્વારા ઓછી મૂડી રોકાણ પ્રારંભિક ઓછા માર્જિનની સાથે યંત્રો આપે મૂડી રોકાણ કરી દઈએ કાચો માલ ઓફિસ ફર્નિચર ખરીદવા માટે બધા માટે સરકાર કે હું લોન ઓછા દરે આપીશ પછી વેચાણ માટેની સહાયતા માટે અનેક યોજના કરી છે સ્વરોજગારીની તકોને પ્રોત્સાહન આપવા માટે પણ પગલાં ભર્યા ધંધો શરૂ કરવા માટે ચલાવવા માટે ટેકનિકલ વ્યવસાયિક જ્ઞાન વહીવટી કુશળતા કૌશલ્ય અને સહાયતા આપવાનું કાર્ય સરકારી પ્રયત્નો થકી થઈ રહ્યું છે બેન્કો નાણાકીય સંસ્થાઓ આર્થિક સહાય સસ્તી સરળ લોનની સુવિધા સ્થાનિક વેપારી સંગઠનો સેવાભાવી સંસ્થાઓના પ્રયાસ થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગ સ્થાપી સ્વરોજગારી પૂરી પાડી છે આમ પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળી કુટુંબના સભ્યોની એક નવી પેઢી તૈયાર થઈ શકે જેથી નાના વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષિતિજોને વિસ્તારી શકાય દસમું રોજગાર વિનિમય કેન્દ્ર રોજગારની શોધતી વ્યક્તિઓ જે વ્યક્તિ કામ ગોતે છે વ્યક્તિ હોય શ્રમિક હોય કામદાર હોય કે શિક્ષિત કુશળ હોય કા થોડું ઘણું એનાવડતું હોય એવા યુવાનોને કામ આપવા માગતા માલિકો સાથે જોડવાનું કામ કરે છે જેનું નામ છે રોજગાર વિનિમય કેન્દ્ર આ સંસ્થા શિક્ષિત બેરોજગાર બેકારોની નોંધણી કરે કે કેટલા વ્યક્તિને કામ ન કેટલા વ્યક્તિ બેકાર છે જે પણ ભણેલો છે કામની જગ્યા એને ક્યાં કરવું છે કેવું કામ કરવું છે બધી માહિતી આપે કારકિર્દી પસંદગીમાં પણ કે તમારા આગળ શું કરવું એ પણ કે આ કેન્દ્રો રોજગાર કારકિર્દી જેવા રોજગાર અને કારકિર્દી જેવા મેગેઝિન અને સામાયિક દ્વારા રોજગારીની પૂરતી માહિતી આપે છે મોડલ કરિયર સેન્ટર દ્વારા તથા હેલ્પલાઇન નંબર છે જેના દ્વારા લોકોને જરૂરી માહિતી આપે સ્કિલ પ્રોગ્રામ રોજગાર મેળા પણ યોજે મફત સેવા આપે છે ડિસેમ્બર બે હજાર પાંચ સુધીમાં દેશમાં નવસો સુડતાલીસ

વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન આદાન પ્રદાન એટલે કે જો આપણે અહીંયાના લોકો અહીંયા ભણવા જઈશ એ લોકો અહીંયા ફરવા આવે છે આપણે લોકો ત્યાં ધંધા રોજગાર માટે જાય છે તો એક દેશના લોકો બીજા દેશમાં આદાન પ્રદાન થાય છે હરે છે ફરે છે તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે રોજગારી માટે વેપાર માટે તાલીમ માટે સ્ટડી ટ્રેનિંગ માટે પણ જતા હોય ભણવા માટે પણ તો શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા થાય છે કામ માટે આવન જાવન કરે છે શૈક્ષણિક જ્ઞાન ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન કૌશલ્યની પ્રાપ્તિ માટે વિદેશમાં વધુ આવક વધુ સુવિધા વધુ સારીની નોકરીની શોધમાં બુદ્ધિનું શું થાય છે અહીંના લોકો બ બધી વસ્તુ સારી મેળવવા માટે પોતાની બુદ્ધિ એનું ત્યાં શું કરે છે બહિર્ગમન બીજા દેશમાં ગમન કરે છે જતા રહીએ છે એમ બ્રેઇન ડ્રેન એ આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર પોતે જે અહીંયા ભણ્યો છે પોતાનો યુઝ બુદ્ધિનો ક્યાં કરશે ફોરેનમાં સામાજિક મોભો વપરાત વધારતું આ દેશ ગબડ હમણાં વધુ આખો ધ્યાન ધ્યાન આકર્ષણ રીતે પ્રચલિત થયું છે એટલે શું કહે છે કે અહીંયા ભણી ગણીને એ ત્યાંની લાઈફસ્ટાઈલ આકર્ષણ એ લોકો ત્યાં જતા રહે છે બુદ્ધિશાળીઓ પ્રતિભાશાળી વ્યક્તિઓ તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવાના કે ત્યાં જ સ્થાયી થવાના વધતા વલણને કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી ટેકનિકલ જ્ઞાન સંપન્ન ધરાવતી વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાશાળી લોકોની અહીંયા શું થાય છે બેઠા તો કે ખોટ વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થતંત્રમાં એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે અતિ આધુનિક કુશળ માહિતી ટેકનિકલ સંદેશા વ્યવહાર ટેકનોલોજી બાયોટેકનોલોજી કોમ્પ્યુટર ક્ષેત્રે તેમજ ડૉક્ટરી અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવાની માંગ વધી છે અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની તાલીમ પામેલ કુશળ શ્રમિકોને ત્રજગ્નની એટલે બહુ વધારે વિશેષજ્ઞની ભરતી કરે છે અને તેને આકર્ષવા લોભામણી પ્રયુક્તિ કરે છે ફોરેન લોકો આવું કરે છે એ સારા સારા ડૉક્ટરને લેવા માટે રીત રસમ અપનાવે છે ઔદ્યોગિક એકમોમાં હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી એવી આવી શક આવશ્યક લાયકાત જ્ઞાન કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે મોકલે છે અહીંના લોકો શું કરે પોતાનો ઉદ્યોગ વધારવા માટે અહીંના બે ત્રણ સારા વ્યક્તિ હોય એને શું કરે કે તમે જાઓ બધો ખર્ચો અમે દઈશું ત્રણ મહિના ત્યાં સ્ટડી કરી આવો કે ત્રણ મહિના ટ્રેનિંગ લઈ આવો હવે ય વ્યક્તિ હરે ફરે ટ્રેનિંગ લે પછી ત્યાંથી આકર્ષાઈ જાય ને યા આટલું બધું સરસ બધું જોવે તો આકર્ષાય જાય એ હવે આકર્ષાય જાય ને એટલે શું કરે એ વ્યક્તિ પછી આવી જાય અહીંયા પછી થોડાક વખત પછી પોતે ત્યાં પોતાની રીતે ટ્રાય કરે બિઝનેસ કરવાનું બધી રીતે એમ તો આવું એ પોતે પોતાના બિઝનેસ માટે કરતો હતો કે પોતાની કંપની તરફથી હવે કંપનીને આગળ લઈ આવે બરાબર એટલે એ એને પ્રોફિટ તો થવાનો જ છે તો શું કહે છે કે એ પોતાના ખર્ચે વિદેશોમાં તાલીમ માટે મોકલે છે જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો જ એક સુખ થયો ભાગ હવે એ વ્યક્તિ તાલીમ લઈને તો અહીં આવી ગયો પણ પોતે હંમેશા માટે પાછો ત્યાં વયો છે ત્યાંની બધી વસ્તુ જોઈને આકર્ષાયને જેમ કે આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જોવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે ઊંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી પણ બને છે ઓકે સ્ટુડન્ટ્સ અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે નમસ્કાર